વિષય ગણિત ગમત આજે એમાં આપણે પ્રકરણ પાંચ આકાર અને ભાત એટલે કે ડિઝાઇન એ આપણે જોશું તો ચાલો એમાં સૌ પ્રથમ આપ્યું છે ક્લેપર બનાવું તો આપણે ક્લેપર કઈ રીતે બનાવશું તો આપણને જો અહીંયા ચિત્રને આધારે કીધું છે કે ક્લેપર કઈ રીતે બનાવવું બરાબર ને એક પેજ વડે આપણે અહીંયા ક્લેપર બનાવવાનું છે અને ક્લેપર આપણે બનાવશું એટલે એમાંથી કેવો આવો અવાજ આવશે એને ફટાક એવો અવાજ આવશે ચાલો એના પછી કીધું છે આકારો સાથે ગમત નીચેની સૂચનાઓનું પાલન કરીને વિદુષક રંગલામાં રંગ પૂરો હવે અહીંયા આપણને જોકર જેવું ચિત્ર આપ્યું છે હવે એ દોરેલ છે ત્રિકોણ લંબચોરસ ચોરસ વર્તુળ આકારમાં દોરેલો છે તો અહીંયા આપણને રંગ કહી દીધા છે કે જ્યાં આપણને ત્રિકોણ દેખાય ત્યાં આપણે લાલ કલર કરવાનો અને જ્યાં લંબચોરસ દેખાય ત્યાં વાદળી અને ચોરસ દેખાય એમાં પીળો કલર કરવાનો અને વર્તુળ દેખાય એમાં લીલો કલર તો આ રીતે અહીંયા આપણે આ જોકર એટલે કે એનું નામ શું કીધું છે વિદુસ્તક રંગલા તો આ રંગલામાં આપણે આ રીતે રંગ પૂરવાનો છે ત્રિકોણ લંબચોરસ ચોરસ વર્તુળ એ રીતે બધામાં અલગ અલગ રંગ પૂરવાનું અહીંયા કીધું છે ચાલો એના પછી કીધું છે નીચેની આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે હવે અહીંયા આપણને આકૃતિ આપી દીધી છે આકૃતિની અંદર ઘણા બધા ત્રિકોણ છે તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી આકૃતિ છે કોફી કલર કરેલી એમાં કેટલા ત્રિકોણ છે એમાં આઠ ત્રિકોણ બનશે અંદરની બાજુ ઊંધા સવડા એ રીતના આઠ ત્રિકોણ છે પછી એની બાજુમાં બીજી આકૃતિ આપેલી છે લીલા કલરની તો એમાં કેટલા ત્રિકોણ બનશે તો એમાં આપણે કહી શકીએ કે એમાં પણ કેટલા બને છે આઠ ત્રિકોણ પછી એની બાજુમાં ત્રિકોણ આકૃતિ છે આકૃતિમાં ત્રિકોણ છે અને એની અંદર ત્રિકોણ છે તો એમાં નાના નાના ત્રિકોણ નવ ત્રિકોણ બને છે તો આ રીતે આકૃતિઓની અંદર ઘણા બધા ત્રિકોણો છે હવે એના પછી કીધું છે નીચે આપેલ આકૃતિઓમાં સૌથી મોટો લંબચોરસ શોધો તો અહીંયા આપણને આકૃતિ આપી દીધી છે બરાબર હવે એમાં આપણે લંબચોરસ જ્યાં તમને લંબચોરસ દેખાય એને ફરતે તમારે શું કરવાનું છે પેન્સિલથી લંબચોરસ આકાર દોરવાનો છે આપણને એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે જોઈ શકાય છે કે લંબચોરસ આકાર દોર્યો છે એ રીતે બાકીની ત્રણેય આકૃતિમાં આપણને જ્યાં સૌથી મોટો લંબચોરસ આકાર દેખાતા હોય એની ફરતે આપણે લંબચોરસ આકાર દોરવાનો છે ચાલો થા અને ખૂણા મિતા અને તેના પાંચ મિત્રો રમત રમતા હતા ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે એક ક્ષણે ટીંકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા હશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો હશે પછી તેની આંખે પાટો બાંધ્યો હશે હવે અહીંયા પાંચ મિત્રો છે પાંચે મિત્રો એક રમત રમતા હતા આપણને ચિત્રમાં જોઈ શકીએ છીએ છોટું ગુડ્ડુ બંટી ટીંકુ રાજા મીતા આ રીતે આ બધા મિત્રો છે એકબીજા એક એવી રમત રમતા હતા કે ટીંકુ છે એની આંખે પાટો બાંધે છે અને એને ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડશે અને જ્યારે બાકીના ટેબલની ફરતે આજુબાજુ ભમતા હશે એટલે ત્યારે બાકીના બધા છોકરા છે એ ટેબલની ફરતે ફરશે અને જેવું ટીંકું એક જ ક્ષણે તાળી પાડવાનું બંધ કરી દેશે એટલે બધા ઊભા રહી જશે જે ટેબલની ફરતે દોડતા હતા એ બધા પોતપોતાની જગ્યાએ એટલે કે જ્યાં તાળી પાડવાનું બંધ થાય અને જ્યાં ઊભા હશે ત્યાં ત્યાં ઊભા રહી જશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થશે એટલે ટેબલની ફરતે ટેબલને ફરતે ચાર ખૂણા હોય બરાબર તો જે ટેબલની ફરતે ચાર ખૂણામાં ઊભા હશે એ આઉટ નહીં થાય પરંતુ ટેબલમાં વચ્ચે ઊભા હશે એ આઉટ થઈ જશે તો ચાલો હવે એને આધારે નીચે પ્રશ્ન પૂછ્યા છે કે ઉપર આપેલ ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ છે તો આપણે ચિત્રમાં જોઈને કહી શકીએ કે ગુડુ છે એ ટેબલની વચ્ચે છે એટલે એ આઉટ છે ગુડું ક્યાં ઊભી છે તો ટેબલની વચ્ચે ઊભી છે ગુડું છે એ ટેબલના ખૂણા ફરતે ચાર ખૂણા છે ત્યાં નથી ઊભી ક્યાં ઊભી છે વચ્ચે ઊભી છે આ રમત ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય શા માટે તો કે આ રમત છે એ ગોળ ટેબલ આ ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય અને હા તો શું કામ એ તમારે કહેવાનું છે આપણી આજુબાજુની ઘણી વસ્તુઓની સીધી ધાર હોય છે દાખલા તરીકે પુસ્તક ખુરશી પતંગ આ બધાને કેવી ધાર હોય છે એની ધાર હોય છે સીધી એટલે કે ટેબલની ધાર પણ કેવી હોય છે સીધી જ હોય છે ને એ રીતે આ બધાની ધાર પણ સીધી છે કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે દાખલા તરીકે આપણને પૈણું આપ્યું છે અને થારી આપી છે તો આનો વસ્તુઓની ધાર છે એ કેવી હોય છે વક્ર એટલે કે ગોળ આકારમાં તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધારવાળી વસ્તુઓ જુદી પાડો અને ઓળખી બતાવો તો કે આપણી આજુબાજુમાં કોઈ કોઈ પણ વસ્તુ છે એની ધાર સીધી ધાર હોય એ વસ્તુ અને વક્ર ધાર હોય એ વસ્તુ એ બંનેની બંને ધારવાળી વસ્તુઓ આપણે જુદી પાડવાની છે ધારો કે આપણા ઘરે થારી છે તો એની ધાર છે એ વક્ર છે પછી ખુરશી છે તો એની ધાર છે એ સીધી છે એ જ રીતના સેટી છે તો એની ધાર સીધી હોય છે પછી બેસવાનું ગોળ ટેબલ આવે તો એની ધાર વક્ર છે તો આ રીતે કહી શકાય સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે અને વક્રધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે ચાલો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે તો કે હા સીધીધારવાળી વસ્તુઓ એને ખૂણા હોય છે જ્યારે વક્રધારવાળી વસ્તુ હોય છે એને ખૂણા હોતા નથી જેને સીધી ધાર અને વક્રધાર બંને હોય તેવી વસ્તુ શોધવા પ્રયત્ન કરો હવે અહીંયા શું કહે છે જેની સીધી ધાર પણ હોય અને વક્રધાર પણ હોય બંને હોય એવી વસ્તુ આપણને અહીંયા શોધવાનું કીધું છે હવે એના પછી એક પ્રવૃત્તિ આપી છે કાગળનો લંબચોરસ ટુકડો લો તેના ખૂણા ગણો હવે કાગળનો લંબચોરસ કાગળ છે તમારો નોટ છે ચોપડો છે એમાંથી કાગળ લ્યો હવે એ કાગળનો ટુકડો કેવો હોય છે લંબચોરસ આકારનો હોય છે તેના ખૂણા ગણો તો એને કેટલા ખૂણા હોય છે ચાર ખૂણા હવે તેના એક ખૂણાને વાળો હવે એમાંથી આપણે એક ખૂણાને વાળવાનું કહ્યું છે હવે તેના કેટલા ખૂણા છે તો હવે કેટલા વધ્યા ચાર ખૂણા હોય છે એમાંથી આપણે એક ખૂણો વાળી નાખ્યું તો ત્રણ ખૂણા વધ્યા આ કાગળને એવી રીતે વાળી શકશો કે તેને માત્ર ત્રણ જ ખૂણા હોય છે તમને ફક્ત બે ગડી વાળવાની છૂટ છે તમને કેવો આકાર મળશે ચોરસ કાગળ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તો અહીંયા આપણને જે પ્રવૃત્તિ આપી છે એનું તમારે એ કાગળ લઈને પુનરાવર્તન કરવાનું લીધું છે તમે ચોરસ કાગળના ટુકડાના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકશો કે જેથી ખૂણાઓની સંખ્યા તેટલી જ રહે હવે ચોરસ કાકડના ટુકડા બધા ખૂણાઓને આપણે એવી રીતે વાળવાનું છે કે બધા જ ખૂણાઓની સંખ્યા છે એ એકલી જ રહે નીચેનો કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુઓની સામે રાઈટ કરો વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો તો ચાલો આપણને અહીંયા એક કોષ્ટક આપ્યું છે વસ્તુનું નામ તેને ખૂણા છે ધારની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા તો અહીંયા આપણને વસ્તુનું નામ એમાં પાસો આપ્યો છે તો એમાં કીધું જો જો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા તો એવા કાંઈ નથી કીધું અને ખૂણાઓની સંખ્યા તો કેટલી છે તો કે આઠ છે એના પછી કીધું છે બોલ એટલે કે દડો તો દડો હોય એને ખૂણા હોય તો કે ના અને કેવો આકાર હોય છે વક્ર વક્ર ધારવાળી હોય છે બરાબર એના પછી આપ્યું છે રબર બર તો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા તો એમાં આપણે આપશે સીધી હોય છે એની ધાર બરાબર અને ખૂણાઓની સંખ્યા તો ખૂણાઓ કેટલા હોય છે એને આઠ ખૂણા બને બરાબર એના પછી આપ્યું છે ઈંડું તો કે તેને ખૂણા છે તો કે ના ઈંડું છે એ કેવું આકારનું હોય છે લંબગોળાકાર એટલે વક્ર ધાર કહેવાય એના પછી કાગળનો ટુકડો તો કાગળનો ટુકડો છે તેને ખૂણા હોય છે અને ખૂણાઓની સંખ્યા કેટલી થાય એને ચાર એના પછી કીધું છે નીચેની આકૃતિમાં જેમને ખૂણા છે તેમાં રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની કરો આ આકૃતિઓમાં વક્ર રેખાઓ છે હવે આપણને નીચે ઘણી બધી આકૃતિ આપી છે એમાં વક્ર રેખાઓ પણ છે અને સીધી ધારવાળી રેખાઓ પણ છે તો જેમને ખૂણા છે તેમાં રાઈટની નિશાની કરવાની છે હવે આપણને એ દેખાય છે પેલું ચિત્ર જોઈ શકીએ છે તો જો એમાં બે ખૂણા બને છે પીળા કલરનું તો એ એમાં આપણે રાઈટની નિશાની કરી શકશું એની બાજુમાં પછી એની નીચે જાંબલી કલર જેવું સી આકાર જેવું છે તો એમાં ખૂણા નથી તો એમાં આપણે નિશાની કરશું નહીં પછી છે એની બાજુમાં દૂધિયા કલર જેવું તો એમાં ખૂણા છે તો એમાં આપણે રાઈટની નિશાની કરશું પછી ઉપર કોફી કલર આપેલું છે એ જો ત્રિકોણ જેવું પરંતુ એની ધાર કેવી છે વક્ર જેવી છે અને ખૂણા છે તો એ રાઈટની નિશાની કરશું પછી લંબગોળ જેવું છે ગુલાબી કલર તો ન્યા કાંઈ કરશું નહીં પછી પગથિયા જેવો આકાર આપ્યો છે તો એને ખૂણા છે તો ન્યા આપણે રાઇટની નિશાની કરશું અને નીચે વર્તુળ છે તો એ ખૂણા ન હોય વર્તુળ આકારમાં માત્ર સીધી રેખાઓ જ વાપરીને તમે એક આકૃતિ દોરી શકો કે જેને ખૂણાઓ ન હોય વણાટની પેટર્ન એટલે કે ભાત અંકિત અને સોનું તેમની કાકી સાથે બજારમાં ગયા તેમણે ઘણા ગાલીચા જોયા હવે અહીંયા અંકિત અને સોનું વિશે વાત કરવામાં આવી છે તે બજારમાં જાય છે અને શું જોવે છે તો કે ગાલીચા જોવે છે હવે અહીંયા આપણને ડિઝાઇન દેખાય છે વાહ ઘણા બધા રંગો ઘણા બધા આકારો વર્તુળ ત્રિકોણ એની વાત જુઓ હવે ગાલીચામાં જુઓ ઘણા બધા રંગો છે અને ઘણા બધા આકારો પણ જોવા મળે છે આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો તમારી નોટબુકમાં તે દોરો તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ભૌમિતિક આકારો છે એ આપેલા છે તો એમાંથી તમને તમારી નોટબુકમાં એ ચિત્ર આકાર છે એ દોરવાનું છે કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે તે કયો હવે કોઈ ભાતમાં કોઈ એક આકાર છે એ ફરી પાછો પુનરાવર્તન થતો હોય તો કે કયો આકાર પુનરાવ પુનરાવર્તિત થાય છે તે અહીંયા કહેવાનું છે આકારો શેના બનેલા છે તો કે વક્ર રેખા સીધી રેખા વક્ર રેખા અને સીધી રેખા બંને આ રીતે આકારો છે એ વક્ર રેખાના બનેલા છે સીધી સીધી રેખાવાળા છે અને વક્ર અને સીધી બંને રેખાવાળા પણ છે તમારા કપડાં તમારી માતાની સાડી સાલ ગાલીચા અને સાદડી એટલે કે આસન તરફ જુઓ તમે કેટલીક ભાત ઓળખી શકશો તમારી નોટબુકમાં તે દોરો તો આ રીતે આ બધી વસ્તુઓ છે એમાં અલગ અલગ ભાત એટલે કે ડિઝાઇન છે એ આપણને જોવા મળે છે તો એમાંથી તમે કયો કઈ ભાતને ઓળખી શકશો તે તમારે તે તમારી નોટબુકમાં દોરવાનું છે એના પછી કીધું છે ભોય તળિયાની પેટર્ન એટલે કે ભાત હવે ભોયતળિયાની પેટન આપણે જોવાની છે જેમાં પેટર્ન એટલે કે ભાત હોય એવી એવું ભોય તમે જોયું છે હવે અહીંયા આપણને જો આકાર આપ્યો છે બરાબર ડિઝાઇન એક આપી છે આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો આ ભાત સમગ્ર ભોય તણિયા પર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને તેઓ એકબીજામાં કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ તો હવે અહીંયા આપણને અલગ અલગ છૂટી બે લાદી આપી છે અને એને બે લાદીને એવી રીતના બંધ બેસતી કરવામાં આવે છે કે વચ્ચે કોઈ પણ જાતની ખાલી જગ્યા રહેતી નથી હવે એના પછી કીધું છે હવે આ છ બાજુવાળી લાદી તરફ જુઓ હવે અહીંયા એક લાદીનો નમૂનો આવ્યો છે એને કેટલી બાજુ છે તો કે છ બાજુઓ છે કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોયતળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે જુઓ હવે એ લાદી પણ જુઓ તમે કોઈ પણ વચ્ચે આપણે નીચે જગ્યા છે લાદી પાથરી છે એમાં વચ્ચે કોઈ પણ ખાલી જગ્યા રહેશે નહીં એ રીતે આ લાદીઓને ભોય તળિયામાં પાથરવામાં આવે છે નીચેનામાંથી જે લાદીઓ ભોય તળિયા પર ભાત બનાવશે તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો અને બંધ બેસતું કરવા માટે લીટીઓ દોરો તો અહીંયા આપણને અલગ અલગ ડિઝાઇન આપી છે જોઈ શકીએ છીએ તો એને શું કીધું છે કે આમાંથી લાદીઓ છે ભોયતળિયા તરફ પર તમે ભાત બનાવશો તો તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો અને બંધ બેસતું કરવા માટે અહીંયા આપણને લીટી દોરવાનું કીધું છે તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો અને તમારી ઢબે ભોયતળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે તેને ઉપયોગ કરી શકો પુસ્તકના અંત ભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો જેને તમે કાપી શકશો છાપ પાડી શકશો અને રંગ પૂરી શકશો તો આ રીતે અહીંયા આપણને ભોય તળિયાને ઢાંકવા માટે એટલે કે જમીન ઉપર જે લાદી આપણે રાખીએ પાથરીએ છીએ લગાવવામાં આવે છે એની વાત કરવામાં આવે છે તો આ રીતે તમે પણ તમારી જાતે કોઈ પણ લાદીની પેટર્ન બનાવી શકશો અને એ પેટર્ન તમારે એવી બનાવવાની છે કે વચ્ચે તમે લાદીની પેટર્ન ભોય તળિયાને ઢાંકવામાં આવે તો વચ્ચે કોઈ પણ જાતની જગ્યા રહેવી જોઈએ નહીં ભોય તળિયાને ઢાંકવાની પેટર્ન મુજબ નીચેના ને પૂર્ણ કરો હવે અહીંયા આપણને પેટન આપી છે એ પેટનને આપણે પેન્સિલ દ્વારા પૂરી કરવાની છે બાકીના અડધા બોક્સ છે એમાં જો એ પેટર્ન પૂરી કરેલી છે બરાબર બાકીના ખાલી બોક્સ છે આપણે એ પેટર્ન એમાં દોરવાની છે અને પૂરી કરવાની છે પેટન પૂર્ણ કરો જે પેટર્નમાં છ બાજુવાળી લાદી ઉપયોગમાં લેવાય છે તેવી પાના નંબર સિત્તેર પર આવેલી ભાત સાથે સરખામણી કરો આ બે વચ્ચે સો તફાવત છે તો આપણે આગળ પાના નંબર સિત્તેર પર આવેલી ભાત જોઈ બરાબર એમાં અને અહીંયા અહીંયા પણ પેટર્ન આપેલી છે એ પણ છ બાજુઓવાળી લાદી છે અને પાના નંબર સીતેર ઉપર જે આપણે લાદી જોઈ એ પણ એની એ લાદી છે એક બા એક લાદી એ પણ છ બાજુઓવાળી લાદી છે તો એ બંનેમાં સો તફાવત છે એ તમારે અહીંયા ગોતવાનો છે ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે એક દિવસ તેઓ તાજ મહેલ જોવા ગયા હોય તળીએ નીચે દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી આ ભાતમાં હું બે જુદી જુદી લાદીઓ જોઈ શકું છું હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે તો તમે શું માનો છો તમારા મિત્રો સાથે ચર્ચા કરો તો અહીંયા આપણને લાદીઓની ડિઝાઇન આપી છે હવે ખુશબુ શું કહે છે કે મને આ ભાતમાં બે જુદી જુદી લાદીઓ દેખાય છે જ્યારે રહીમ છે એ કહે છે કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે તમે તમારા મિત્ર સાથે આ લાદીઓની ચર્ચા કરવાની છે કે લાદીઓ એક જ પ્રકારની આપણને ભાત દેખાય છે કે બે પ્રકારની ભાત જોવા મળે છે ચાલો લાદી વડે ભોયતળિયું ઢાંકવું નીચેની પેટર્ન આ લાદીમાંથી બનાવવામાં આવી છે હવે અહીંયા નીચે આપણને જે લાદીની પેટન દેખાય છે એની ભાત છે એ કેવી છે તો કે અહીંયા એક દોરેલી છે આ પેટર્નમાં ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે જેથી તે પગથિયા જેવું દેખાય છે હવે આ એક જ પેટર્ન છે પરંતુ એમાં ત્રણ પ્રકારના રંગ એટલે કે ત્રણ અલગ અલગ જુદા પ્રકારના રંગ છે જેથી આપણને જોતા કેવું લાગે છે પગથિયા જેવું તે દેખાય છે બે રંગનો ઉપયોગ કરવાથી તે પીળા અને વાદળી ફૂલોની જુદા પ્રકારની પેટર્ન બને છે હવે અહીંયા એ જ રીતે બે રંગનો ઉપયોગ કર્યો છે અહીંયા જોયું તો ત્રણ રંગનો ઉપયોગ કર્યો છે તો આપણને પગથિયા જેવું દેખાય છે જ્યારે એની બાજુમાં દૂધિયા અને પીળા વાદળી અને પીળા ફ રંગનો ઉપયોગ કર્યો છે તે ફૂલોની જુદા પ્રકારની પેટર્ન બને છે તો તમારી પોતાની પેટર્ન બનાવવા માટે જુદા જુદા રંગોનું મિશ્રણ વાપરો તો હવે અહીંયા આપણને ખાલી બોક્સ ખાલી એમનેમ ભાત આપેલી છે તો એમાં તમારે મનપસંદ કલર એવો કલર પૂરવાનો છે જુદા જુદા રંગ કે એનું મિશ્રણ કરી આપણને ભાત છે પેટર્ન છે એ વ્યવસ્થિત જોવા મળે આ આકારોને તમે કોઈ ભાતમાં દીવાલ પહેરણ ટોપલી કે સાદડી પર જોયા છે જો જોયા હોય તો કઈ જગ્યાએ જોયા છે એ તમારે અહીંયા કહેવાનું છે તો અહીંયા આપણે પ્રકરણ પાંચ આકાર અને ભાત એટલે કે જુદી જુદી ડિઝાઇનો આપણે અહીંયા જોઈ બરાબર ને એમાંથી તમે ઘણી બધી ડિઝાઇનો જોઈ હશે અલગ અલગ આકારો દ્વારા ભાત દ્વારા બરાબર અને જુદા જુદા પ્રકારની લાદીઓ આ રીતે બધું અલગ અલગ પ્રકારના આકારને ભાત જોયા હશે તો આ રીતે અહીંયા આપણે પ્રકરણ પાંચ છે એ પૂરું થયું તો તમારે પણ તમારી નોટબુકમાં જુદા જુદા પ્રકારના આકાર અને ભાત ડિઝાઇન છે એ દોરવાની છે અને ભાતને ઓળખવાની છે કે તે કયો આકાર કહેવાય કઈ ભાત કહેવાય કઈ પેટર્ન બેની બરાબર આ રીતે તમારે નોટબુકમાં પુનરાવર્તન